પીટી એજ્યુકેશન ચેનલમાં ફરી એક વખત વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. અહીં પ્રકરણ 15નો 7 પ્રશ્નો સુધી આપણે વાત કરેલી સ્વાધ્યાય 1.5ના 7 પ્રશ્નો પહેલા. આઠમો પ્રશ્ન કે એક વ્યક્તિ છે, એની પાસે એક થેલો છે, થેલામાં 3 લાલ કળા છે અને 5 કાળા કળા છે, તો થેલામાં કુલ કળા કેટલા છે? તો કે 5 + 3 = 8. આમ થેલામાંથી કોઈ એક દડો યાદચ્છિક રીતે કાઢી શકે તો પ્રયોગના કુલ પરિણામો કેટલા થાય? તો પ્રયોગના કુલ પરિણામો 3 + 5 = 8. તો અહીં 3 લાલ કળા છે અને 5 કાળા કળા છે, તો આપણે સંભાવના શોધવાની છે કોની? તો કે લાલ દડો મળે અને લાલ દડો ન મળે, એટલે પ્રશ્ન 7માં ન મળવાની વાત આપણે કરેલી. અહીંયા આપણે જોઈએ પ્રયોગના કુલ પરિણામ. એક થેલામાં લાલ દડાની સંખ્યા બરાબર 3, કાળા દડાની સંખ્યા બરાબર 5 અને કુલ દડા બરાબર 8. હા, તેથી પ્રયોગના કુલ કુલ સમસંભવી પરિણામ ની સંખ્યા બરાબર 8. હવે ઘટના લઈ લઈએ, ધારો કે ઘટના એ લાલ દડો મળે છે, તો ઘટના એના સાનુકૂળ પરિણામ ની સંખ્યા બરાબર 3. તો પી ઓફ એ બરાબર ઘટનાના સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ 3/8. હવે લાલ દડો ન હોય એટલે ઘટના એ ન હોય, તો પી ઓફ એ પ્લસ પી ઓફ એ નહીં બરાબર 1. આવું આપણે સૂત્રમાં જોઈએ, તો આના પરથી પી ઓફ એ બરાબર 3/8 + પી ઓફ એ નહીં બરાબર 1. માટે અહીંયાથી ખૂબ સરળતાથી આપણે કહી શકશું કે પી ઓફ એ નહીં એટલે કે લાલ દડો ન મળે બરાબર 1 - 3/8 બરાબર 5/8. આ રીતે તમારો જવાબ મળી જશે. પ્રશ્ન 9, એક પેટીમાં આપણી પાસે લખોટીની સંખ્યાઓ પહેલા સમજી લઈએ. લાલ લખોટી 5 છે, સફેદ લખોટી 8 છે અને લીલી લખોટીની સંખ્યા 4 છે. આ બધી જ મળીને અહીંયા સરવાળો મારીએ એટલે 8 + 5 = 13 થશે, 13 + 4 = 17. તો આ રીતે કુલ 17 લખોટી આપણી પેટીમાં છે, એટલે મળતા કુલ સમસંભવી પરિણામોની સંખ્યા કેટલી થઈ? 17. તો પ્રયોગના કુલ પરિણામ 17 થઈ ગયા. હવે આમાંથી આપણને સંભાવના કોની શોધવાની છે? તો એક નંબર લાલ લખોટી હોય, 2 નંબર સફેદ લખોટી હોય અને 3 નંબર પદાર્થો છે લીલી લખોટી ન હોય, એટલે કે લાલ અથવા સફેદ હોય એટલે આ બંનેનો સરવાળો થશે, અથવા તો લીલીની આપણે પહેલા આન્સર મેળવી લેવાનો અને પછી એક માંથી એની વાત કરી લેવાનું, બંને રીતે થશે. તો અહીંયાથી આપણે જવાબ લખીએ, તો ક્વેશ્ચન 9 નો જવાબ, જવાબમાં આપણે શું લખીશું? લાલ લખોટાની સંખ્યા 5, સફેદ લખોટાની સંખ્યા 8, લીલી લખોટાની સંખ્યા 4. કુલ લખોટી બરાબર 17. તો પ્રયોગના કુલ સંભવિત પરિણામ
ની સંખ્યા બરાબર 17 થઈ. હવે આપણી પાસે શું છે પ્રયોગ લઈએ. ધારો કે ઘટના 1 કઈ હશે? લાલ લખોટી માં, લાલ લખોટી માં ઘટનાના પરિણામો, ઘટનાના પરિણામો ની સંખ્યા બરાબર 5 માટે p of a બરાબર 5/17. ઘટના b કઈ લખોટી? સફેદ લખોટી મળે. તો સફેદ લખોટીની સંખ્યા છે 8. તેથી પીઓ ઘટના બીના સાનુકૂળ પરિણામો, ઘટના બીના સાનુકૂળ પરિણામો બરાબર 8. તો હવે પીઓ બી બરાબર 8/17. એવી જ રીતે હવે આપણે ઘટના સી લઈએ. ઘટના સી લીલી લખોટી વાળા, લીલી લખોટી ન મળે. તો લીલી લખોટી ન મળે તો શું થશે વિદ્યાર્થી મિત્રો? કે કાં તો એ લાલ છે ને કાં સફેદ છે. માટે ઘટના સી ના સાનુકૂળ પરિણામની સંખ્યા બરાબર 5 વત્તા 8, 8 ને 5 13. તેથી પીઓસી બરાબર 13/17. ખૂબ સરળતાથી તમને આ પ્રશ્નનો જવાબ મળશે. પ્રશ્ન 10, પ્રશ્ન 9 જેવો જ છે. અહીંયા માત્ર લખોટીના સ્થાને પૈસાનો ઉલ્લેખ કરેલો છે. 50 પૈસાના સિક્કાની સંખ્યા શું છે? 1 રૂપિયાના સિક્કાની સંખ્યા આપણી પાસે 50 છે, 2 રૂપિયાના 20 સિક્કા છે અને 5 રૂપિયાના 10 સિક્કા છે. પ્રશ્ન પહેલો કે 50 પૈસાનો એક સિક્કો, આ બધા સિક્કો એક ગલ્લામાં નાખેલો છે અને ગલ્લો ઊંધો બાળીએ એટલે એમાંથી એક સિક્કો બહાર આવશે. આ સિક્કો 50 પૈસાનો હોય તેની સંભાવના કેટલી? બીજો પ્રશ્ન છે કે 5 રૂપિયાનો ન હોય એની સંભાવના કેટલી? તો અહીં કુલ આપણી પાસે સમસંભાવ્ય પરિણામોની સંખ્યા, તો કે આ બધાનો સરવાળો કરી લઈશું. તો અહીંયાથી દાખલો ગણીએ એટલે અહીંયાથી આવી રીતે જવાબ લખાશે. અહીંયા જવાબ લખી લઈએ, ડાયરેક્ટ તમને જવાબ જ સમજાઈ ગયો છું. એટલે પ્રયોગના કુલ સમસંભાવ્ય પરિણામ બરાબર 180. પહેલો દાખલો છે. ધારો કે ઘટના એ 50 પૈસાનો નો સિક્કો મળે, તો ઘટના એ ના પરિણામ ની સંખ્યા બરાબર 50ના 100 સિક્કા છે એટલે 100 થઈ જશે. એટલે પી ઓફ એ બરાબર આપણી પાસે શું આવશે? 100/180. તો અહીંયાથી 5 × 10 = 9 × 18 એટલે 5/9. બીજા દાખલાનો જવાબ આવશે 5નો સિક્કો ન હોય. બીજું છે, ધારો કે ઘટના બી 5 રૂપિયાનો સિક્કો ન મળે. એનો અર્થ શું થયો? કે સિક્કો 50 પૈસાનો છે, 1 રૂપિયાનો છે અથવા તો 2 રૂપિયાનો છે. એટલે ઘટના બી ના સાનુકૂળ પરિણામ ની
संख्या बराबर 50 पैसा की संख्या के लिए तो 1 रुपया ना 50 सिक्का है प्लस 20 रुपया ना 20 तो कुल कितना निकला 170। देखिए कितना बी ना परिणाम वहां पर लिखा था तो बी ऑफ बी बराबर 170 एक माइनस 180 माने बी ऑफ बी बराबर 70 ना 18 आ जवाब ने आपरे આવી તો બોક્સ માં મૂકી શકે। પ્રશ્ન 11 ગોપી પોતાનું માછલી ઘર બનાવવા માટે માછલી ખરીદવા જાય છે। અહીંયા એ દુકાનદાર પાસે જાય છે। દુકાનદાર પાસે એક મોટી ટાંકી છે। આ ટાંકીમાં 5 નર માછલીઓ છે અને 8 માદા માછલીઓ છે। હવે દુકાનદાર યાદચ્છિક રીતે હાથ નાખી અને એક માછલી બહાર કાઢે છે તો આ માછલી નર માછલી હોય તેની સંભાવના કેટલી? એટલે કે અહીં જવાબ આપણે શરૂ ક્યાંથી કરશું તમને ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો કે નર માછલીની સંખ્યા 5 માદા માછલીની સંખ્યા 8 તો પ્રયોગના કુલ સંભવિત પરિણામની સંખ્યા થશે 8 ને 5 13। તો અહીંયાથી આપણે અહીંયાથી જવાબ લખશું। જવાબ આ રીતે લખશે કે નર માછલીની સંખ્યા 5 છે માદા માછલીની સંખ્યા 8 છે માટે પ્રયોગના કુલ પરિણામ बराबर 8 ने 5 13। तो घटना ए धारो के घटना ए શું હશે નર માછલી હોય નર માછલી મળે છે તો આ નર માછલી મળે છે તે ઘટના છે તો ઘટના એ ના સાનુકૂળ परिणाम नी संख्या बराबर 5 आपने खबर पड़ी है घटना ए नी संभावना એટલે કે p ऑफ ए बराबर 5 છે માં તે પ્રશ્ન પૂરો। વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 12 હવે પછીના વિડિયોમાં લેશું। 13મો પ્રશ્ન આના જેવો જ છે કે તેની સાથે લે એક પાસો ઉછાળવામાં આવે છે તો પાસા પર મળતા અંક અવિભાજ્ય સંખ્યા હોય બીજું બે અને છ વચ્ચેની સંખ્યા હોય અને ત્રીજું અયુગ્મ સંખ્યા હોય તેની સંભાવના કેટલી? તો આ પ્રશ્નમાં પાસો ઉછાળતા મળતા કુલ પરિણામોની સંભવિત પરિણામો કેટલા છે? 6 છે। તો આપણે જવાબ લખશું કે પાસો उछाला ना प्रयोग ना कुल सम संभवित परिणामों 6 मळे छे। फिर घटना ए पासा परनो हम અવિભાજ્ય સંખ્યા છે તો પાસા પરની અવિભાજ્ય સંખ્યાઓ કેટલી? તો ઘટના a ના સાનુકૂળ પરિણામો કયા કયા છે અવિભાજ્ય સંખ્યાઓ 2 3 5 છે તો પરિણામોની સંખ્યા બરાબર 3 માટે યોગ એ બરાબર 3 છે આ 6 1 ના છેદમાં 2 2 અને ઘટના બી અંક 2 અને પાસા પરનો અંક અને 6 વચ્ચે મળે છે।
એટલે બે અને 6 વચ્ચેની સંખ્યાઓ કઈ 3 4 અને 5 તેથી ઘટના બીના પરિણામો 3 4 5 સંખ્યા કેવી થઈ 3 p of b બરાબર 3 છેદ માં 6 બરાબર 1 ના છેદ માં 2 હવે અયુગ્મ સંખ્યા ઘટના c પાસા પરનો અંક અયુગ્મ મળે ઘટના c ને સામેનું પરિણામ ઘટના c ના પરિણામો કયા કયા c ના પરિણામો અયુગ્મ 1 3 5 પરિણામોની સંખ્યા બરાબર 3 માટે p of c બરાબર 3 છેદ માં 6 બરાબર 1 ના છેદ માં 2 અંતમાં જવાબ લખીએ p of a બરાબર 1 ના છેદ માં 2 p of b બરાબર 1 ના છેદ માં 2 અને p of c બરાબર 1 ના છેદ માં 2 વિડિયો પસંદ આવે તો વિદ્યાર્થી મિત્રો લાઈક કરવાનું શેર કરવાનું અને નોટિફિકેશનના બેલ પર તમારે અચૂકથી પંચ કરવાનું એટલે કે પ્રેસ કરવાનું બટન દબાવવાનું કે જેથી કરીને દરેક નવા વિડિયો તમને તાત્કાલિક મળી શકે